नवसारी तालुकाना नागधरा गाममां आद्यशक्ति भगवती माताजीना मढमां श्रद्धापूर्वक भक्तो मानता पूर्ण करे छे। दशमाना व्रतनी आठमना दिने भव्य महाआरतीनी साथे गरबानी रमझट चाली रही हती अने नवसारी तालुकाना नागधरा गामना जय श्री दशामानु धाम डेला फळियामां पांच माताजीनो मढ आवेलो छे। कड़ीधामना दशामाना उपासक हीराबाना सानिध्यमां आद्यशक्ति भगवती माताजीना मठनुं निर्माण थयुं हतुं। नव वर्षथी आ मंदिरमां दशामाना व्रतनी भव्य उजवणी थाय छे। आठमना शुभ दिने नागधरा गामना आस्थाना आ मंदिरमां भक्तोनी मोटी संख्या अने भीड जामे छे, कारण के माताजीना पांच स्वरूपना दर्शन अहीं मंदिरमां थाय छे। आद्यशक्ति मां अंबा, महाकाळी मां, दशा मां, खोडियार मां अने राजराजेश्वरी मां, मां मेलडी मां અન્યને સ્વરૂપમાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। દશામાના વ્રતની ઉજવણી પ્રસંગે માતાજીના આસ્થાના કેન્દ્રમાં ભારે ભીડ જોવા મળી હતી। દશામાની આઠમના દિને માતાજીની મહાઆરતી પણ યોજાઈ હતી, જો કે શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં આમાં આરતીમાં જોડાયા હતા। સાથે આઠમના ગરબાની ભારે રમછટ પણ ચાલી હતી। માતાજીને પ્રસન્ન કરવા શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમ્યા અને દશામાની વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ છે મિતુલ વીરા અને અમારા મંદિરનો મહિમા કહું તો અમારું મંદિર નવસારી જિલ્લાના નાગધરાના ડીલાફળિયામાં આવેલું છે। આ મંદિર 9 વર્ષ જૂનું છે અને અમે આ જ વર્ષે લગભગ 25મીના દિવસે નવા મંદિરમાં પ્રવેશ કર્યો છે અને અમારા કડીધામથી અમારા ગુરુ એવા હીરાબાપા પણ પધાર્યા હતા અને એમના સાનિધ્યમાં અમે માતાજીની સ્થાપના કરી છે। અહીં ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે, મા સૌના કામ કરે છે, વાંજિયાના મેળા ભાંગે છે, દુઃખીઓના દુઃખ દૂર કરે છે। અહીં અમે આયુર્વેદિકને વધારે પ્રાધાન્ય આપીએ છીએ, દરેક રોગીઓના રોગને કેમ જડમૂળથી કાઢવું એના માટે થોડી સલાહ સૂચન આપીએ છીએ અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી। મંદિરની શું વિશેષતા છે મૂર્તિની માતાજી? અહીંયા મૂર્તિની વિશેષતા કહું તમને તો પાંચ માતાઓનો મઠ છે, એમાં મેલડીમાં બિરાજમાન છે, કુળદેવી સિહોરીમાં, અંબાજીમાં અને મેઇન અમારા દશામાં અને ખોડિયારમાં અને મહાકાળીમાં। અહીં નવસારી જિલ્લાનું કહીએ તો એક એવું મંદિર છે કે અહીંયા પાંચ બહેનો એટલે પાંચ માતાઓનું અહીંયા મંદિર છે અને ખૂબ શ્રદ્ધાથી અહીંયા રોજ સાંજ સવારે આરતી થાય છે। આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને દર રવિવારે માતાજીની બેઠક થાય છે સવારે 10 વાગે અને સાંજે 8 વાગે। ઓકે।